नमस्कार, आप जो राजू जी 24 कलाक अपनी साथ जूही ब्रेकिंग न्यूज पर नजर। सूरत में कोरोना वायरस का नवा 59 केस आया है। आज सूरत में 2 दर्दी ना सारवार दरमियान मृत्यु। कतार गाम ने सेंट्रल जोन में सबसे दर्दी आया है। पॉजिटिव दर्दियों ने आइसोलेशन वार्ड में खसेड़वामां आव्या। दर्दी ना परिवारजनों ने क्वारंटाइन करवामां आव्या छे। आज विषय बातचीत करने माटे संवाददाता चेतन पटेल सूरत थी हमारी साथे फोन लाइन पर। जी चेतन, कोरोना वायरस ना नवा 59 केस पॉजिटिव आया छे, शुं विगतो हाल? जी जुए, चौक्स जो बात करिए तो चिंताजनक रीते कोरोना वायरस ना जे पॉजिटिव दर्दियों से सतत वधी रहा छे। पाछला एक सप्ताह ने जो बात करिए तो 500 થી વધુ જે દર્દીઓ છે તે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ખાસ કરીને આજે વહેલી સવારથી અત્યાર સુધી 59 જેટલા જે દર્દીઓ છે તેમના કેસ પોઝિટિવ આવ્યો છે। આ તમામ જે દર્દીઓ છે તે કતારગામ સેન્ટ્રલ ઝોન અને લીંબાયત ઝોનના છે। ખાસ કરીને કતારગામમાં છેલ્લા 3 દિવસમાં 200થી વધુ જે કેસો છે તે કેસો નોંધાયા છે। આ સાથે જો વાત કરીએ તો આ તમામ જે દર્દીઓ છે તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે। ઉપરાંત જે 2 દર્દીઓ છે જે સારવાર દરમિયાન તેઓનું કરુણ મોત નિપજ્યું છે। જે દર્દીના સંક્રમણમાં આવેલા જે તમામ જે લોકો છે તેને હાલ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। હવે ગુજરાતના તમામ સમાચારો જોઈએ વિસ્તારથી। વાવાઝોડા બાદ ગુજરાતમાં એકાએક વાતાવરણ પલટ્યું છે। ઉનાળાની સીઝન હવે પૂરી થવાને આરે છે, એ પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે। બંગાળની ખાડીમાં ઉદ્ભવ્યું છે હવાનું હળવું દબાણ, જેના કારણે વરસાદી માહોલ સર્જાયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી છે। બીજી બાજુ અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા સહિતના સૌરાષ્ટ્ર ઝોનમાં પણ વરસાદની આગાહી છે, તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઝડપી પવન સાથે વરસાદી ઝપટાનું અનુમાન છે। આજ ભી એક્સપેક્ટ કરેંગે કે બોથ ગુજરાત રિજિયન એન્ડ સૌરાષ્ટ્ર કચ્છ મેં એટ મેની પ્લેસીસ મેં બારિશ રહેગા। હેવી રેનફોલ વોર્નિંગ ભી હમને દીએ હૈ, હેવી રેનફોલ વોર્નિંગ ખાસ કરકે દિસ અમરેલી, ભાવનગર, દ્વારકા એન્ડ પોરબંદર, એ ચાર જગા મેં હમને હેવી રેનફોલ દિયા હૈ સૌરાષ્ટ્ર કે લીએ। એન્ડ હમ એક્સપેક્ટ કરેંગે ડે 3 એન્ડ ડે 4 કે લીએ ભી, ગુજરાત રિજિયન કે લીએ ભી હેવી રેનફોલ વોર્નિંગ હૈ। લાઇક યોર દમન દાદરા નગર હવેલી, દેન યોર વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, યે સબ ડિસ્ટ્રિક્ટ કે લીએ ડે 4 એન્ડ ડે 5 મે હેવી રેનફોલ વોર્નિંગ હૈ। ઓકે, એન્ડ ડે 1 મે ભી હેવી રેનફોલ વોર્નિંગ હૈ। એક તરફ કોરોનાનો કહેર અને લોકડાઉનની સ્થિતિના કારણે ધંધા રોજગારને માઠી અસર પહોંચી છે। લોકડાઉનના કારણે ખેતીવાડી વ્યવસાયને પણ મોટી નુકસાની થઈ છે, ત્યારે ફરી એકવાર ગુજરાતના ખેડૂતોને માથે બીજી મુસીબત તોળાઈ રહી છે। ગુજરાતમાં ફરી એકવાર ત્રાસવાદી તીડનું સંકટ ઊભું થયું છે। પાટણ જિલ્લામાં ફરી તીડના ઝુંડ દેખાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। જિલ્લાના સરહદી વિસ્તારમાં ત્રાસવાદી તીડના ઝુંડ આંટાફેરા કરતા જોવા મળ્યા। કચ્છ તરફ જતા ઝુંડથી છૂટા પડેલા તીડનું નાનું ઝુંડ દેખાયું। સાંતલપુર તાલુકાના સિધાડા અને કલ્યાણપુરામાં તીડના ઝુંડ દેખાયા। તીડના ઝુંડ દેખાતા ખેડૂતોમાં પાક નુકસાનીનો ભય પ્રસરી ગયો। તીડને ભગાડવા માટે તંત્ર દ્વારા હાલ સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। રાજ્યના અરવલ્લી જિલ્લામાં બારદાન ખૂટી પડ્યા। માર્કેટયાર્ડમાં બારદાન ખૂટી પડતા ટેકાના ભાવે ઘઉં ખરીદવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ। અરવલ્લી જિલ્લાના મોડાસાના ટીંટોઈ ખરીદ કેન્દ્ર પર બારદાન ખૂટી પડતા ખરીદીમાં અવરોધ ઊભો થયો છે। આ પરિસ્થિતિના કારણે ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। બારદાનની વ્યવસ્થા માર્કેટયાર્ડ દ્વારા કરવાની હોય છે, ખરીદીની પ્રક્રિયા ચાલુ છે, તેવામાં બારદાન ખૂટી પડવાને કારણે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા ખોરવાઈ છે। બારદાન ખૂટી પડતા ઘઉંની ખરીદી અટવાતા ખેડૂતો રોષે ભરાયા। કોરોનાની કહેર, લોકડાઉનની લપડાક, માવઠાનો માર અને હવે બારદાનની બબાલ, એક બાદ એક સમસ્યાઓથી ઘેરાયેલા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે।
ભાડેથી ટ્રેક્ટર લઈને માર્કેટ યાર્ડમાં જણસ વેચવા આવેલા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મારી જોડે મેસેજ આવ્યો એટલે અમે આજે આવ્યા અને આ લોકો આજે કહે છે કે બારદાન નથી, આમ નથી, બરોબર. અને જે મોટા ભાગના ખેડૂતો અહીંયા આવેલા છે મારી પાસે દેખા છે બધા, એ મોટા ભાગે બીજાનું કોઈકનું ભાડેથી વાહન કે એવું લઈને આવ્યા છે, બરોબર. તો એ દરેકે દરેક આવા બે ત્રણ દિવસ સુધી કંઈ પડી રહે, બરોબર. તો એનું ભાડ કોઈ આ લોકો ચૂકવવાના નથી એટલે આ લોકોએ મેસેજ કર્યા છે. તો પહેલાં બારદાનની સગવડ પૂરેપૂરી થવી જોઈએ અને બારદાન ત્યાંથી આવતા નથી, કંઈક શું થાય છે, કંઈક કેવી ચાલી રહી છે સ્થિતિ એ પણ કોઈને જાણ નથી, બરોબર. તો એ માટે અમે રજૂઆત કરીએ છીએ કે ગમે તે કંઈને જેટલા આવેલા છે ટ્રેક્ટર એની આજને આજે ખરીદી થઈ જાય. ટેકાના ભાવે ચણા, ઘઉં અને કપાસની ખરીદીની પ્રક્રિયા મુદ્દે કિસાન સંઘ આક્રમક મૂડમાં આવી ગયો. ખેડૂતોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ કિસાન સંઘે સરકાર સામે ઉગ્ર રજૂઆત કરી છે. ખેડૂતોની હિતરક્ષક કહેવાતી કિસાન સંઘ સંસ્થાએ ટેકાના ભાવે ખરીદી મુદ્દે સરકાર પાસે સ્પષ્ટતા માંગી. ચણા, ઘઉં અને કપાસની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાને લઈ ખેડૂતોમાં ભારે અસમંજસ જોવા મળી રહ્યું છે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે સરકાર દ્વારા તેમનો માલ ખરીદવામાં આવશે કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓને લઈ કિસાન સંઘે સરકાર પાસે જવાબ માંગ્યો છે. ખાસ કરીને MSP થી ખરીદી બાબતમાં જે અત્યારે ઘઉં, ચણા તેમજ કપાસમાં એકદમ ધીમી ગતિએ ખરીદી થઈ રહી છે, અનેક પ્રકારના બાનાબાજી પણ ચાલી રહી છે, કેન્દ્ર મંજૂરી નથી આપતું, બારદાન નથી, આ બધી બાનાબાજી નીચે એકદમ ગોટકો ગાયની ગતિએ આ વર્ષે ખરીદી રહી. એમાં ખેડૂતો ખૂબ હેરાન થયા છે, પોતાનો માલ એકદમ નીચા ભાવમાં પણ વેચવાને માટે મજબૂર થયો છે. ખાસ તો સરકારની એ નીતિ કે 25% જ માલ MSP થી ખરીદવો એ પણ એકદમ અયોગ્ય અને અન્યાય કરતા નીતિ છે. ખેતી ક્ષેત્રે દિવસે ને દિવસે અનેક પડકારો ઉભા થઈ રહ્યા છે, જેમાં ઘટતી જતી જમીન પાણીનો પ્રશ્ન દિન પ્રતિદિન વિકટ બનતો જઈ રહ્યો હોય. તાપી જિલ્લા સ્થિત ચોખા સંશોધન કેન્દ્રના કૃષિ નિષ્ણાંતોએ ડાંગરના ધરું ઉછેરની એક નવી પદ્ધતિ વિકસાવી. આ નવી પદ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ શકે તેમ છે. ફિલિપાઈન્સની ગાઈડલાઈન મુજબ ઓછી જમીન, ઓછું પાણી અને ઓછી મજૂરીથી તાપી જિલ્લાના વ્યારા સ્થિત ચોખા સંશોધન કેન્દ્ર દ્વારા ચોખાના ધરું ઉછેરની નવી પદ્ધતિ વિકસાવી. ડેકોબના નામે ઓળખાતી આ પદ્ધતિમાં ચોખાનું ધરું 12-15 દિવસમાં તૈયાર થઈ જાય છે. જૂની પદ્ધતિમાં આપણે જેટલા ભાગમાં ધરું નાખવાનું છે અને જેટલા ભાગમાં આપણે રોપણી કરવાની છે એના કરતા 10મા ભાગનું આપણે વિસ્તારમાં ધરું નાખતા હોઈએ છીએ. એટલે ધારો કે 100 ગુંઠાની ખેતી કરવાની હોય તો આપણે જૂની પદ્ધતિ પારંપરિક પદ્ધતિમાં આપણે 10 ગુંઠાનો ધરુંવાળીઓ તૈયાર કરીએ છીએ. એને જમીનની તૈયારી, એને પાણી પાવાનું, આ બધા ઘણું અઘરું છે. એની જગ્યાએ આ 100 ગુંઠાને ધરું રોપણી માટે, ડાંગરની રોપણી માટે આપણે 1 ગુંઠાથી પણ ઓછા વિસ્તારમાં આ ડેપોક પદ્ધતિથી ધરું ઉછેરી શકાય. જૂની પદ્ધતિ પ્રમાણે ધરુંવાળીઓ કરીએ તો લગભગ 1 મહિનાથી એની તૈયારી કરવી પડે છે, પરંતુ આ ડેપોક પદ્ધતિથી લગભગ 10-12 દિવસની અંદર આ ધરુંવાળીઓ તૈયાર થઈ જાય છે. એમાં ઉપાડવાની કોઈ મજૂરી નહીં, એની વહનની કોઈ મજૂરી નહીં, બિલકુલ સામાન્ય માણસો પણ એને ઉચકીને રોપણીના ક્યારી સુધી લઈ જાય અને એની રોપણી કરી શકે છે. અને આ પદ્ધતિથી લગભગ આવક પણ સારી એવી મળે છે. ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના સંક્રમણની સાથોસાથ મૃત્યુ આંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એક તરફ સરકારે લોકડાઉનમાં રાહત આપી ધંધા રોજગાર ફરી શરૂ કર્યા, તો બીજી તરફ હજુ પણ જીવલેણ કોરોનાનું કહેર યથાવત છે. સંઘ પ્રદેશ દમણમાં પણ હવે જીવલેણ કોરોનાનો પગપેસારો થઈ ગયો. દમણમાં આજે એક સાથે કોરોનાના 2 કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે. કોરોનાના કેસ આવતાની સાથે દમણ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી. 75 દિવસ પછી સંઘ પ્રદેશ દમણમાં કોરોના સરવાળ્યો છે.
સંઘ પ્રદેશમાં વધુ કેસ ના આવે તે માટે તંત્ર હાલ એક્શન મોડમાં આવી ગયું છે. પહેલા કેસ હૈ જો કે ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન મે થે, ઉનકા કોઈ ભી હાઈ રિસ્ક યા લો રિસ્ક કોન્ટેક્ટ નહીં હૈ, તો કિસી ઓર કો ક્વોરન્ટાઇન કરને કી ઉસમે જરૂરત નહીં હૈ. જો દૂસરા કેસ હૈ, જો બચ્ચી હૈ વો અપને માતા પિતા કે સાથ રહે રહી થી, તો ઉસકે ફાધર ઓર મધર દોનો કો ક્વોરન્ટાઇન કર દિયા ગયા હૈ. ઓર ઇન ચારો લોગો કો, દો પેશન્ટ ઓર જો બચ્ચી હૈ ઉસકે માતા પિતા કો મારવાડ હોસ્પિટલ માં આઇસોલેશન વોર્ડ મે ઓલરેડી શિફ્ટ કર દિયા ગયા હૈ. સતત વધી રહેલા કોરોના સંક્રમણ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા. સરકારે સમગ્ર પ્રદેશને ભગવાન ભરોસે છોડી દીધો હોવાનો આરોપ પણ ચાવડાએ લગાવ્યો. જે રાજ્યમાં છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, જે અમદાવાદ કોર્પોરેશનમાં 15 વર્ષ કરતા વધારે સમયથી ભાજપ શાસન કરતું હોય, અને એવા સમયે લોકોના જાન બચાવવામાં પણ તંત્રની ઉદાસીનતા, ઈચ્છાશક્તિનો અભાવ અને નિષ્ફળતાનો ભોગ આજે ગુજરાતને ખાસ કરીને અમદાવાદની જનતા બની રહી છે. વધુમાં ચાવડાએ કહ્યું કે રાજ્યમાં કોરોનાના 20,000થી વધુ કેસ અને 1200થી વધુ લોકોના મૃત્યુ થયા, જેમાં કુલ મૃત્યુના 80% એકલા અમદાવાદમાં નોંધાયા. ગુજરાતનો મૃત્યુદર સમગ્ર દેશમાં સૌથી વધુ છે. કોરોના સિવાયના દર્દીઓ પણ હોસ્પિટલમાં સારવાર નથી મળી રહી તેવા પણ આક્ષેપો કર્યા હતા. 20,500 કરતા પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે, ને 1280 કરતા વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. એ આપણા સૌના માટે એક ચિંતાનો વિષય છે. જે પણ મૃત્યુ થયા, એમાંથી 85% મૃત્યુ એકલા અમદાવાદ શહેરમાં થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં આજી ડેમ ચોકડી ઓવરબ્રિજની દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 2 લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મુખ્યમંત્રી રાજ્ય સરકાર વતી આ 2 મૃતક વ્યક્તિઓના પરિવારને 4,00,000ની સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રીએ સોમવારે થયેલી આ દુર્ઘટનાની મેજિસ્ટ્રીયલ તપાસના આદેશ પણ આપ્યા છે. સીએમ રૂપાણીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર સ્વર્ગીય ભૂપતભાઈ મિયાત્રા અને સ્વર્ગીય વિજયભાઈ બિરડાના પરિવારજનો પણ ઝડપથી સહાય મળે તે માટે જિલ્લા કલેક્ટરને આદેશ પણ આપ્યો છે. વડોદરામાં હત્યાના આરોપીએ જામીન પર છૂટ્યા બાદ કાર પર રેલી કાઢતા નવો વિવાદ સામે આવ્યો છે. આરોપી સુરજ કહારે સેન્ટ્રલ જેલથી ઘર સુધી સમર્થકો સાથે ઓડી કારમાં રેલી કાઢી હતી. ઓડી કાર અંગે ચોંકાવદારો ખુલાસો થયો. કાર ભાજપના યુવા નેતાની નીકળી. ઓડી કાર છે ભાજપના યુવા મોરચાના કાર્યાલય મંત્રી પ્રિતેશ શાહની. પ્રિતેશ શાહે સમગ્ર બનાવ મામલે ખુલાસો કર્યો. કહ્યું કે મારી ઓડી કાર ઝાલા ભરવાડ નામના વ્યક્તિને ગીરવે મૂકી હતી. મારો સમગ્ર મામલામાં કોઈ રોલ નથી. આરોપી સુરજ કહારને હું નથી ઓળખતો. ભાજપના નેતાને ક્રાઇમ બ્રાંચે ફરીથી પૂછપરછ માટે બોલાવ્યા. હવે એક્ચ્યુઅલીમાં તમે જેમ કીધું કે ભાઈ હું પણ રેલીમાં હતો, રેલીમાં હું હતો નહીં પહેલાં પહેલી વાર. અને બીજું, એ સુરજ કહાર કે કોણ કહાર છે હું ઓળખતો નથી પહેલાં. અને જે ગાડી છે તે મારા નામની છે અને એની લોન મારા નામ પર ચાલી રહી છે. પણ લગભગ 1.5 વર્ષ પહેલાં મેં ઝાલાભાઈ ભરવાડને મેં પૈસા એમની પાસે લીધા હતા, તે સંદર્ભે ગાડી એમને જમા કરાવી હતી. તમે ગીધો સમજી શકો છો કે વેચાણ સમજી શકો છો, પણ એ ગાડી એ જ ફેરવતા હતા. મારી ખાલી એટલી જ તકલીફ છે કે મેં કંઈ લખાણ કરાવ્યું નથી, કારણ કે ગાડી કદાચ મારી પાસે પૈસા આવી જતા તો હું એમને છોડાવી લેતો. પણ હવે એ ગાડી એમને કોઈ બીજા ત્રાહિત વ્યક્તિને આપી દીને ત્રાહિત વ્યક્તિ ત્યાં સેન્ટ્રલ જેલ લઈ ગયા હતા. અને એમને રેલી ગાડી એ વિષયમાં મને કંઈ ખબર છે નથી. ગુજરાત પ્રદેશ ભાજપના ધારાસભ્યો અને સાંસદો વિડીયો કોન્ફરન્સ કરશે. હાઈકમાન્ડના આદેશ અનુસાર આગામી 15-21 જૂન દરમિયાન સાંસદોએ કરવાની રહેશે વિડીયો કોન્ફરન્સ. ત્યારબાદ 22-28 જૂન દરમિયાન ભાજપના ધારાસભ્યો વિડીયો કોન્ફરન્સ કરશે. મોદી સરકાર 2ના પહેલા વર્ષની અંદર સાંસદો ધારાસભ્યો તે અંગે વાત કરશે. મોદી સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડવા માટે મોવડી મંડળે આપી છે સૂચના. રાષ્ટ્રીય સ્તરેથી નક્કી થયા પ્રમાણે વિવિધ કાર્યક્રમો યોજાશે. પોતાના મત વિસ્તારના લોકો સાથે વિડીયો કોન્ફરન્સ કરી ધારાસભ્યો અને સાંસદો મોદી સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે.
રાજ્યમાં ભલે ઠેર ઠેર વરસાદી માહોલ હોય પણ ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને પગલે હાલ આકરા ઉનાળા જેવો રાજકીય માહોલ ગરમાયો છે। રાજ્યસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા ભાજપ કોંગ્રેસ અડી ચૂંટીને જોર લગાવી રહ્યા છે। આ સ્થિતિની વચ્ચે રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપીએ કોંગ્રેસ સમર્થન જાહેર કર્યું છે। એનસીપીના નેતા જયંત બોસકીએ નિવેદન સામે આવ્યું। બોસકીએ કહ્યું કે એનસીપી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જ મત આપશે। એનસીપીનો વ્હીપ જાહેર કરી કોંગ્રેસને મત આપવા આદેશ કરાયો છે। અમે યુપીએના એક ઘટક છે। મહારાષ્ટ્રમાં અત્યારે કોંગ્રેસ અને એનસીપીની સરકાર ચાલી રહી છે। અમારા અધ્યક્ષ મને શરદ પવારજીના ટેલિફોનિક સૂચનાથી મેં વ્હીપ ઇસ્યુ કર્યું છે અને કોંગ્રેસના ઉમેદવારને વોટ આપવા માટે અમે સૂચન કર્યું છે। એની સાથે સાથે કોંગ્રેસના મિત્રો જે એમના કેન્ડિડેટને વોટ આપવાનું કહેશે એ ફરીથી નેક્સ્ટ ટાઈમ બીજો વ્હીપ એ નામ જો અમે ઇસ્યુ કરીશું। રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 60.64% જાહેર થયું છે। ગત વર્ષ કરતાં 6.33% પરિણામ ઓછું આવ્યું છે। આ વખતના પરિણામમાં સુરત સેન્ટરનું ફરી એકવાર સૌથી ઊંચું 74.66% પરિણામ આવ્યું, જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી નીચું 47.47% પરિણામ આવ્યું, જ્યારે બનાસકાંઠા કેન્દ્રનું સૌથી વધુ 94.78% અને દાહોદ કેન્દ્રનું સૌથી ઓછું 14.9% પરિણામ આવ્યું। આ વર્ષે 100% પરિણામ ધરાવતી શાળાઓ 291 છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 1839 છે, જે ગત વર્ષની ઓછા પરિણામવાળી શાળા કરતાં 50% વધુ છે। બીજી તરફ 0% પરિણામ ધરાવતી શાળામાં વધારો થઈ 174નો આંકડો થયો। આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। વિદ્યાર્થીઓનું પરિણામ 66.2% અને વિદ્યાર્થીઓનું પરિણામ 56.53% નોંધાયું। એવી જ રીતે ગુજરાતી માધ્યમનું સૌથી નીચું પરિણામ નોંધાયું છે। ગુજરાતી માધ્યમમાં 57.54%, અંગ્રેજી માધ્યમમાં 86.75%, હિન્દી માધ્યમમાં 63.94%, ગણિત વિષયમાં કુલ 3,10,833 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, એટલે કે 39% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા। રાજ્યનો સુરત જિલ્લો એવો છે કે છેલ્લા 3 વર્ષથી પ્રથમ ક્રમે આવે છે, આ વર્ષે પણ પ્રથમ ક્રમે છે, એનું પરિણામ 74.66% છે, જ્યારે દાહોદ જિલ્લો 47.47% સાથે છેલ્લા ક્રમે છે। કેન્દ્રોની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં સપરડા નામનું એક કેન્દ્ર છે જે 94.78% સાથે પ્રથમ ક્રમે આવે છે, જ્યારે દાહોદ જિલ્લાનું રૂવાબારી કેન્દ્ર 14.09% સાથે છેલ્લા ક્રમે આવે છે। કુમાર ઉમેદવારનું પરિણામ 56.53% છે, જ્યારે કન્યાઓનું પરિણામ 66.02% છે। ગુજરાતી માધ્યમના ઉમેદવારનું પરિણામ 57.54% છે, અંગ્રેજી માધ્યમનું 86.75% અને હિન્દી માધ્યમનું 63.94% છે। ધોરણ 10ના નીચા પરિણામ પર રાજકોટના શિક્ષકોનો મત જાણવાનો અમે પ્રયાસ કર્યો। ઓછા પરિણામ માટે શિક્ષકો ગોખણિયા જ્ઞાનને ગણાવી રહ્યા છે જવાબદાર। ગણિતનું પેપર આ વર્ષે અઘરું હોવાનું પણ શિક્ષકોએ સ્વીકાર કર્યો। શિક્ષકોનું કહેવું છે કે દરેક વિષયમાં સમજ સાથે રિવિઝન જરૂરી। શિક્ષકોના મતે ગણિત વિષયને એપ્લિકેશનની જેમ સમજવું જરૂરી। નવો કોર્સ છે, એનસીઆરટી બેઝ કોર્સ છે, અહીંયા આપણને પેટર્ન પણ એવી છે કે એમસીક્યુ ઓછા થઈ ગયા છે અને ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ વધારે છે, તો વિદ્યાર્થીઓ શું કરવાનું છે કે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે અને ગોખવાને બદલે એનું એપ્લિકેશન જે છે એપ્લિકેશન ટાઈપના ક્વેશ્ચનની વધુમાં વધુ મહાવરો કરવો પડશે। હવે વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાનું છે કે ભાઈ ટેક્સ્ટબુક આધારિત બરાબર ટેક્સ્ટબુકની અંદર જે પ્રમાણે આપવામાં આવેલું છે જો એનું વાંચન કરે, વધુ ને વધુ ટેક્સ્ટને રિફર કરે તો આ વિષયની અંદર સારું રિઝલ્ટ મેળવી શકે છે। સાથે સાથે લખાણ પણ જરૂરી છે, એટલું કે મુદ્દાસર જો સારું લખાણ કરવામાં આવે તો વિદ્યાર્થી સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સારા એવા માર્ક મેળવી શકે છે। ફિઝિક્સની જો વાત કરીએ તો આ વર્ષનું આપણે પેપર જોઈએ તો ખૂબ સહેલું હતું, બરાબર છે, પણ મેક્સિમમ તૈયારી કરે બાળકો એ રીતે કે આકૃતિ છે જે દોરવી પડે એના માટે ખૂબ સારી પ્રેક્ટિસ કરવી પડે, બાકી એને ગોખવાથી કોઈ ફાયદો થવાનો નથી, કારણ કે આ વખતે એક વિદ્યુત પરિપથ જે પૂછાણો હતો બરાબર છે, તો એકચ્યુઅલી જો એ બાળકો સમજ્યા હોય તો જ વ્યવસ્થિત રીતે ડ્રો કરી શકે, બાકી ગોખણીયું જ્ઞાન તો આમાં ન ચાલે એનસીઆરટી બેઝમાં।
સુરતના શિક્ષકોનું ધોરણ 10ના આટલા નીચા પરિણામ અંગે શું કહી રહ્યા છે તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો. ગત વર્ષ કરતા પરિણામ ઘણું ઓછું હોવાનું શિક્ષકો સ્વીકારી રહ્યા છે. શિક્ષકોના મતે ગુજરાતી માધ્યમની શાળાઓએ જાગૃતિ લાવવી પડશે. એનસીઆરટી અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને અઘરો પડી રહ્યો હોવાનું પણ શિક્ષકો સ્વીકાર કરી રહ્યા છે. ગુજરાત બોર્ડ માટે પરિણામ શરમજનક હોવાનું શિક્ષકો જણાવી રહ્યા છે. શિક્ષકોના મતે જે તે શાળાઓએ પરિણામ પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. આ વર્ષે જેવું પરિણામ છે કે ગુજરાતી માધ્યમનું પરિણામ અંગ્રેજીની કમ્પેરમાં ઓછું આવ્યું છે, પણ એવું જોવા જઈએ તો ગુજરાતી માધ્યમના સ્ટુડન્ટ પણ વધારે હોય છે. પણ જો આ વસ્તુ ધ્યાન દેવામાં નહીં આવે તો ગુજરાતી માધ્યમનું પરિણામ દિવસે દિવસે ઘટતું જશે, તો ઘણી બધી શાળાઓને આના માટે ખૂબ જાગૃતિ લાવવી પડે. ગણિતમાં એટલા માટે કે એનસીઆરટી અભ્યાસક્રમ છે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એમસીક્યુ બેઝ નીકળી ગયો છે. અને જે એનસીઆરટી અભ્યાસક્રમને કારણે જે બાળકો છે ટ્વિન્સ પ્રશ્નો જે પૂછાય છે તેને સોલ્વ કરવામાં થોડાક મુશ્કેલી અનુભવી રહ્યા હતા, અને પહેલેવેલો એનસીઆરટી અભ્યાસક્રમ છે એ બાળકો માટે થોડોક હાર્ડ પડી રહ્યો છે. આ ગુજરાત બોર્ડની અંદર ગુજરાતી માધ્યમની શાળાઓ માટે આવું પરિણામ થોડું શરમજનક પણ કહી શકાય, પણ કદાચ સંખ્યાની દ્રષ્ટિએ આપણે એવું કહી શકીએ કે આ રિઝલ્ટ એટલું નીચું આવી શકે, પરંતુ ખરેખર એમાં ધ્યાન રાખવાની જરૂર છે જે તે શાળાઓએ. વડોદરાના શિક્ષકોએ પણ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના નીચા પરિણામ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો. શિક્ષકોએ કહ્યું કે પ્રાઇમરીમાં બાળકોનું ભણતર મજબૂત કરવું જરૂરી છે. પ્રાઇમરીમાં ટેસ્ટ લઈ તેના પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. શિક્ષણ નીતિમાં ઘણા બદલાવ કરવાનું પણ શિક્ષકોનું સૂચન. શિક્ષકોનું માનવું છે કે પરીક્ષા પદ્ધતિના કારણે જ પરિણામ પર અસર પડી છે. 0% રિઝલ્ટ છે એનો અર્થ તો આ જ થશે કે બાળકને કશું જ ગ્રહણ કરેલું નથી. તો હવે એવું થાય કે પ્રાઇમરી લેવલે જે નપાસ ના જ કરવાનો નિયમ છે ને, એના માટે કંઈક એવું હોવું જોઈએ જે નપાસ ના કરવો હોય તો એને કરતાં વધારે ટેસ્ટ લો, અને એ ટેસ્ટની અંદર જે એનું ફરી પ્રતિપોષણ આપવામાં આવે છે ને એમાં સઘન કાર્ય થવું જોઈએ. જેવા પાછળની ચાલુ વર્ષે એકાએક બદલાયેલી પરીક્ષા પેટર્ન એને પણ જવાબદાર ગણી શકાય. અત્યાર સુધી બાળકો વર્ષો સુધી ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ પેટર્નથી તૈયારી કરતી, અને એક સાથે ધોરણ 9 અને ધોરણ 10 બંનેની અંદર ફેરફારો કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ એને ક્યાંક ને ક્યાંક એ પેટર્નને સ્વીકારી નથી શક્યા. ધોરણ 10નું પરિણામ જાહેર થતાની સાથે હવે અમદાવાદમાં ધોરણ 11માં પ્રવેશની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. પરિણામ જાહેર થયા બાદ સવારથી જ વિદ્યાર્થીઓ વિવિધ શાળાઓમાં ધોરણ 11માં પ્રવેશ લેવા પહોંચ્યા. સાયન્સ, કોમર્સ અને આર્ટ્સમાં પ્રવેશ માટે તૈયારી હાથ ધરાઈ. વિદ્યાર્થીઓ ફોર્મ ભરી પુસ્તકો મેળવશે. બોર્ડની વેબસાઇટ પરથી મળશે પરિણામની કોપી. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થતાં અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ગાઈડલાઈન હોવાથી આજથી અમે 11 કોમર્સ અને 11 સાયન્સ એ બંનેના એડમિશનની પ્રોસેસ શરૂ કરેલી છે, જેના અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એને ખાસ ધ્યાનમાં રાખીને સ્ટુડન્ટ્સને અમે લોકોએ 11 કોમર્સ અને સાયન્સની અંદર એડમિશન સાથે માધ્યમિક શિક્ષણ બોર્ડના ગાઈડલાઈન મુજબ ટેક્સ્ટબુકનું ડિસ્ટ્રીબ્યુશન પણ આજે અમે સાથે સાથે કરી રહ્યા છીએ. તેમજ સ્ટુડન્ટ્સને કોઈ બી મુશ્કેલી ના પડે એટલા માટે જ્યારે બી એની માર્કશીટનું ડિસ્ટ્રીબ્યુશન થાય ત્યારે સ્ટુડન્ટ્સને માર્કશીટ એ પછી જમા કરાવવાની રહેશે.